હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉદ્યોગ પર 5% થી વધારીને 12% જીએસટી અધધક કહી શકાય તેવું લાગુ કર્યું છે, જે લઈને દેશભરના ઉદ્યોગકારોમાં આજે વિરોધ જોવા મળી રહ્યો છે. અને ઉદ્યોગકારો કહી રહ્યા છે કે 5% થી વધારીને 12% જીએસટીથી સરકારની રેવન્યુ ઘટશે અને રિટેલમાં કપડાં બ્લેકમાં વેચાશે તેવી તેમની ચિંતા પણ વ્યક્ત કરી છે. દેશભરના ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ આગામી દિવસોમાં કોર કમિટી નક્કી કરીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાણામંત્રીને 1 તારીખે રજૂઆત કરવા માટે જશે. જીએસટી 5% હોવાને કારણે ઉદ્યોગમાં પ્રમાણિકતાથી વેપાર ચાલી રહ્યો છે, પરંતુ 12% થઈ ગયા બાદ સરકારને પણ મોટું નુકસાન થવાની પૂર્ણ શક્યતાઓ છે. એક તરફ સરકાર 80 કરોડ લોકોને અનાજ મફતમાં આપવાની જાહેરાત કરી રહી છે, તો બીજી બાજુ સાડી ઉપર જીએસટી 12% લગાવ્યા બાદ આ જ ગરીબ પ્રજાને સાડી ઉપર 30 થી 40 રૂપિયા ચૂકવવા પડશે. દેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ આત્મનિર્ભર જ છે, પરંતુ 12% જીએસટી લગાવ્યા બાદ મોટું નુકસાન સહન કરવાનો વખત આવશે. દેશભરમાંથી ઉદ્યોગપતિઓ વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા અને દેશભરમાંથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી મિટિંગમાં વર્ચ્યુઅલ પણ વેપારીઓ જોડાયા છે, જેમાં સરકારના આ નિર્ણયને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે અન્યાય થયો હોવાનો સૂર પણ વહેતો થવા પામ્યો છે. વાસીસ ગુજરાતી પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. આજે અમે જીએસટીના ઇસ્યુના લઈને અમે એક ફિઝિકલ અને ઓનલાઈન મિટિંગ અરેન્જ કરી હતી, જેમાં સુરતના દરેકે દરેક સેક્ટરમાંથી સ્ટેક હોલ્ડર આવ્યા છે. મિટિંગ હજી હાલ ચાલુ છે અને અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, ઇચલકરંજી, ભિવંડી, માલેગાંવથી પણ બધા ઓનલાઈન જોડાયા હતા. અમે નક્કી કર્યું છે કે એક કોર કમિટી બનાવીશું અને એક કોમન લેટર પેડ પર સંયુક્ત રજૂઆત થશે. આ 5% થી 12% જે સ્લેબ રેટ વધારવામાં આવ્યો છે, જેના અમે આંકડાકીય રજૂઆતો કરીશું કે ભાઈ ઇન્ફ્લેશન કેટલું વધશે, બેરોજગારી કેટલી વધશે. આપણા આ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 35 કરોડ લોકો જોડાયેલા છે, જેમનો બહુ મોટો બેરોજગારી અને પોતાનો ધંધાનો ઇફેક્ટ થશે. પહેલા રજૂઆતમાં અમે લેખિતમાં રજૂઆત કરીશું અને પછી બધા રિપ્રેઝન્ટેશન મળીશું. દરેકે દરેક સ્ટેટના ચીફ મિનિસ્ટર, ફાઇનાન્સ સેક્રેટરી, ફાઇનાન્સ મિનિસ્ટરને જે તે સ્ટેટના માણસો મળશે એના ભાગરૂપે અમે 1 તારીખે આપણા ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટરને મળવા જઈ રહ્યા છે અને પછી સંયુક્ત આખા ઓલ ઇન્ડિયામાંથી એક રિપ્રેઝન્ટેશન, એક કોર કમિટી બનીને ઇન્ડિયાના ફાઇનાન્સ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરને મળીને રૂબરૂ રજૂઆત કરીશું. રજૂઆતનો એટલે કહું તે પ્રમાણે પહેલા લેખિતમાં રજૂઆત કરીએ, પછી રૂબરૂમાં મળીશું. અને એક બીજી માહિતી આપી દઉં કે આપણી જે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી છે તે અત્યારે આ સ્લેબ રેટને સ્ટેટસ કો રહે એવા ઓપિનિયનમાં છે, એટલે અમને આશા છે કે એનું રિઝલ્ટ આવી જશે. અને જો રિઝલ્ટ નહીં આવે તો બધા પાછા કોર કમિટીના સભ્યો ભેગા મળીને નક્કી કરીશું આગળ. કાપડ ઉદ્યોગ પર 12% જીએસટી લઈને ઉદ્યોગકારોમાં વિરોધ જોવા મળ્યો છે અને સરકારને પોતાની એકતાનો પરચો બતાવી દેવાનો સમય આવી ગયો હોવાની પણ વાત મિટિંગમાં ઉદ્યોગકારો દ્વારા કરાઈ હતી. અઝર કુરશી સાથે હર્ષ ચેટા.